હા સાવન બેટા, રિઝલ્ટ આવી ગયું? હા પપ્પા, રિઝલ્ટ આવી ગયું છે. કેટલા ટકા આવ્યા? પપ્પા 92% આવ્યા છે. હવે તો હું ડોક્ટર બનીશ. અરે વાહ મારા દીકરા વાહ, તું ચોક્કસથી મોટો ડોક્ટર બનીશ. પણ પપ્પા, મારે એક વાત કરવી છે તમને. અરે હા હા બોલ બેટા, શું કામ છે બોલ. પપ્પા, મારે 12માં પછી ફિલિપાઈન્સ ભણવા જવું છે. ત્યાં એજ્યુકેશન બહુ સારું છે. અરે હા હા બેટા, તારે ડોક્ટર બનવા માટે જ્યાં ભણવા જવું છે ને, ત્યાં તું બિંદાસ જજે બસ. થેન્ક યુ પપ્પા. ચાલો પપ્પા, મારા ફ્રેન્ડ મને બોલાવે છે, તું મળે ને પછી સીધો હું ઘરે આવું છું. હા હા, જલ્દી આવજો ઘરે પાછો. હા હા. મેં હા તો પાડી દીધી, પણ બહાર ભણવા જવા માટે તો પૈસાની બહુ જરૂર પડશે. ત્યારે અચાનક આટલા બધા રૂપિયા હું ક્યાંથી કાઢીશ? અત્યારે એનો ભણવાનો ખર્ચો તો માંડ માંડ ચાલે છે. ત્યારે બહાર જવાનું થશે ત્યારે શું કરીશ? અરે વિજય, આવો બેસ. કેમ વિજય, અચાનક આ બાજુ આવવાનું થયું? બસ નવરો હતો, મને થયું કે લેને તને મળતો જાઉં. અરે હા હા, બહુ સારું કર્યું હો તે. શું વિચારે છે, કઈ ટેન્શન જેવું છે? અરે ના ના, એવડું મોટું કોઈ ટેન્શન નથી, પણ આજે મારા દીકરા સાવનનું 10માનું રિઝલ્ટ આવ્યું છે, 92% આવ્યા છે. ઓહો હો, અભિનંદન. સાવન તો ભણવામાં બહુ હોશિયાર લાગે છે ને. હા હા હા, પણ ચિંતા એ છે કે એને 12માં પછી બહાર વિદેશ ભણવા જવું છે. તો ચિંતા છે ની? અરે ટેન્શન તો હોય જ ને, કેમ કે આ 2 વર્ષ પછી સાવન વિદેશ ભણવા જશે તો એક સાથે લાખો રૂપિયાની જરૂર પડશે. તો આ લાખો રૂપિયા એક સાથે કેવી રીતે લાવીશ ને, એ વાતનું ટેન્શન છે ભાઈ મને. ઓહો અંકુર, આટલી નાની વાતમાં તું આટલું મોટું ટેન્શન લઈને બેઠો છે? આમાં તો ચિંતા કરવા જેવું કંઈ છે જ નહીં. ચિંતા જેવું કંઈ નથી એટલે? આ પૈસા શું કંઈ ઝાડ ઉપર ઉગે છે? એમ નથી, તું અત્યારથી પ્લાનિંગ કરીશ ને તો 2 વર્ષ પછી તને તકલીફ નહીં પડે. જોને, હમણાં જ મારી દીકરીને મેં ન્યૂઝીલેન્ડ ભણવા મોકલી છે, તો મને તો ચિંતા જ નથી પૈસાની. અરે હા યાર, એ વાત તો સાચી છે, પણ એ ટાઈમે તે શું કરેલું? ઇન્વેસ્ટમેન્ટ. મેં 2 વર્ષ પહેલા જ મારી દીકરીને વિદેશ જવા માટેની પૈસાનું પ્લાનિંગ કરી લીધું હતું. અને જો તું અત્યારથી જ પૈસાનું પ્લાનિંગ કરવાનું ચાલુ કરી દઈશ તો તને 2 વર્ષ પછી જરાય તકલીફ નહીં પડે. ઇન્વેસ્ટમેન્ટ? પણ શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું તે? શાહઝ ઇન્વેસ્ટમેન્ટમાં. શાહઝ ઇન્વેસ્ટમેન્ટ? અરે તું એની ચિંતા ના કર, હમણાં જ ફોન કરીને બોલાવી લઉં છું. હા હા, સારું સારું બોલો. મેડમ, મેં જે પ્લાન લીધો હતો ને મારી દીકરી માટે, એ આમને પણ સમજાવો. શ્યોર સર. સર, તમે તમારા બાળકના ભવિષ્ય માટે એકદમ નિશ્ચિંત થઈ જાઓ. તમે તમારા બાળકનું ભવિષ્ય શાહઝ ઇન્વેસ્ટમેન્ટના હાથમાં સોંપી દો. આ છે અમારો માઇલસ્ટોન અચીવમેન્ટ પ્લાન, જેમાં તમે એક વખત ઇન્વેસ્ટમેન્ટ કરીને તમારા કેપિટલ પર સારું એવું રિટર્ન મેળવી શકો છો, અને તમે તમારા છોકરાના વિદેશ જવાના ખર્ચાની સાથે ભણતરનો ખર્ચો પણ ઉપાડી શકો છો. આ બધું તો સાચી વાત છે, પણ અમે આમની અંદર ઇન્વેસ્ટ કરીએ તો અમારા પૈસાની સિક્યુરિટીનું શું છે? સિક્યુરિટીની સર ચિંતા ના કરો, કંપની પહેલાં તો સેબી રજિસ્ટર્ડ છે અને NSE બેઝિસ સર્ટિફાઈડ છે, અને અમારા ઓલ ઓવર ઇન્ડિયામાં 8000+ હેપી ક્લાયન્ટ્સ છે. તો અમે ચોક્કસથી તમારી ઓફિસની મુલાકાત લેશું અને આમની અંદર ઇન્વેસ્ટ કરશું. હા, તમારી ઓફિસ ક્યાં આગળ છે? કતારગામમાં હેડ ઓફિસ છે અને અડાચણ પાલમાં બીજું બ્રાન્ચ છે, જરૂરથી મુલાકાત લેજો. ચોક્કસથી મેડમ, હું પણ મારા દીકરાના ફ્યુચર માટે શાહઝની અંદર ચોક્કસથી ઇન્વેસ્ટ કરીશ. હું અને મારો દીકરો જલ્દીથી અમે તમારી ઓફિસની મુલાકાત લઈશું.